નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંતકૃ પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના આપણે તાસમાં કાળ પ્રત્યયો અંગે ભણવાનું છે તો અગાઉનો આપણે જો તાસ આવ્યો હતો બરાબર તો એનામાં ધાતુ એટલે કે મુખ્ય ક્રિયા વિશે ભણ્યા હતા ત્યારબાદ ઘણનો પ્રત્યય વિશે પણ આપણે ભણ્યા હતા ઘણનો પ્રત્યય કયો અને ત્યારબાદ વર્તમાન કાળ કોને કહેવાય એ પણ આપણે શીખ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આજનો જે તાસ છે તેનામાં આપણે કાળ પ્રત્યે અંગે ભણવાનું છે તો આપણે ટૂંકમાં અગાઉ જે જે બાબતો શીખી એ બાબતો આપણે ટૂંકમાં જોતા જઈએ એકવાર તો સર્વપ્રથમ આવે છે ધાતુ બરાબર તો ધાતુ કુલ ઓગણીસો જેટલા છે બરાબર કુલ ઓગણીસો ધાતુઓ છે સંસ્કૃતમાં એ બાબત આપણે જોઈ ત્યારબાદ ત્યારબાદ ધાતુનું ધાતુ એટલે કે શું તો ધાતુ એટલે કે મુખ્ય ક્રિયા બરાબર મુખ્ય ક્રિયા છે જે છે એ આપણે ધાતુ તરીકે ઓળખીએ છીએ બરાબર તો એ પણ આપણે શીખ્યા ત્યારબાદ આ ઉદાહરણ છે કે મુખ્ય ક્રિયામાંથી કાળવાચક ક્રિયા કેવી રીતે બને છે તો જેમ કે અહીં તમારી સામે વસવું શબ્દ છે બરાબર તો અહીંથી અહીં વસવું છું ત્યારબાદ ભવિષ્યકાળમાં વસુ વસવું વશીસ અને ભૂતકાળમાં વસવું વસ્તો હતો એ જ પ્રમાણે સંસ્કૃતમાં બરાબર વસ વસ ધાતુ છે બરાબર તો અહીં વસનું વર્તમાન કાળ વસતિ વશિષ્યતિ ને અવસત એ પ્રમાણે ક્રિયાઓ બની બરાબર ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ આ પ્રમાણે ધાતુ છે બરાબર મુખ્ય ધાતુ એટલે કે આ મુખ્ય ક્રિયા એ બરાબર ધાતુ એટલે આ મુખ્ય ક્રિયા એને ધાતુ તરીકે આપણે ઓળખીએ છીએ તો આ ધાતુમાંથી જે વિવિધ રૂપો બને બરાબર આ ધાતુ છે તો તેનામાંથી વિવિધ રૂપો બને છે જેમ કે અહીં કાળના પ્રત્યયુ લાગે છે અને તે કાળના પ્રત્યેય આધારિત ધાતુમાંથી વિવિધ રૂપો બને છે તો તે આપણે અહીં સમજ્યા બરાબર જેમ કે વસુ નો વસુચું વગેરે થાય છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સામાન્ય રૂપથી ધાતુ એટલે કે મુખ્ય ક્રિયા ત્યારબાદ આવે છે ઘણ પ્રત્યય બરાબર ઘણ ઘણ સમૂહ આવે છે આપણે જોયું કે સંસ્કૃતમાં ધાતુઓ છે તો આ ઓગણીસો ધાતુઓને વિવિધ વિભાગોમાં વેચી દેવામાં આવ્યા છે બરાબર વિવિધ વિભાગોમાં વેચી દેવામાં આવ્યા છે ઓગણીસો ધાતુઓને આવા કુલ દસ વિભાગો પાડવામાં આવ્યા છે અને આ દસ વિભાગો આ પ્રમાણે છે બરાબર આ દસ વિભાગો છે તે સંસ્કૃતના જે ઓગણીસો ધાતુઓ છે બરાબર આપણે આગળ જોયા તો તેને આ દસ વિભાગોમાં વેચી દેવામાં આવ્યા છે આ જે લાલ અક્ષરે લખાયેલા છે અને જેની આસપાસ લીટી છે એ ચાર જ ગણ આપણે ભણવાના છે અહીં આ ઘણ આ જે પહેલું આ જે ભવાદી ગણ છે તેને પ્રથમ ગણ તરીકે પણ ઓળખાય છે આ દિવાદી ગણ છે તેને ચતુર્થ ગણ તરીકે પણ ઓળખાય છે છઠ્ઠો આ તુદાદી છે તેને ષષ્ઠ તરીકે ઓળખાય છે આ તરીકે ઓળખાય છે એ બાબત તમે ધ્યાને લેજો બરાબર તો કુલ આ દસ ગણો છે સંસ્કૃતમાં આ દસ ગણો છે તો તેને આ દસ ગણોને જે સંસ્કૃતના જે ઓગણીસો ધાતુઓ એટલે કે મુખ્ય ક્રિયાઓ છે તેનામાં વેચવામાં આવેલી છે તો હવે આપણે આગળ જોઈએ તો વિકરણ પ્રત્યે બરાબર હવે આપણે આવીએ વિકરણ પ્રત્યે તો હવે આ પ્રત્યેક ઘણનો વિકરણ પ્રત્યે હોય છે બરાબર પ્રત્યેક ઘણ છે આપણે સમજી લ્યો કે સંસ્કૃતમાં ઓગણીસો ધાતુઓ છે તો હવે આપણે એ કેવી રીતે ઓળખી શકીએ કે આ આ ધાતુ છે તે અમુક ઘણનો છે એને ઓળખવા માટે કંઈક તો ચિહ્ન જોઈએ ને તો આ ચિહ્ન છે એ વિકરણ પ્રત્યે બરાબર આ ચિહ્ન છે તેને આપણે વિકરણ પ્રત્યય તરીકે ઓળખીએ છીએ ટૂંકમાં વિકરણ પ્રત્યય એટલે કે ઘણને ઓળખાવનાર આ ધાતુ છે તે કયા ઘણ છે તેને ઓળખાવનાર એ વિકરણ પ્રત્યય છે જેમ કે અહીં તમે અગાઉ તો શીખી જ ગયા છો પણ અહીં ટૂંકમાં ઉદાહરણ આપું છું તો કે અહીં સામાન્ય રૂપથી સામાન્ય રૂપથી અ અવિકરણ પ્રત્યય છે અહીં અવિકરણ પ્રત્યય છે તે પ્રથમ ગણનો વિકરણ પ્રત્યય છે બરાબર પ્રથમ ગણ ભવાદી ગણ જેને આપણે ભવાદી ગણ આપણે અગાઉ જોયું તો અહીં અત ધાતુ છે બરાબર અથ ધાતુને અ લાગ્યો તો અહીં શબ્દ શું બન્યો અ કે તેની પાછળ અ એ ધાતુનો અ એ પ્રથમ ગણનો વિકરણ પ્રત્યે જોડાયો બરાબર એટલે કે આ જે પ્રત્યે અ પ્રત્યે જેની પાછળ જોડાય તે ધાતુ પ્રથમ ગણનો હોય છે બરાબર તો આપણે અગાઉ જોયા ધાતુ એટલે કે શું તો કે ધાતુ એટલે કે મુખ્ય ક્રિયા બરાબર જેમ કે અહીં તમારી સામે લખેલું છે કે આ ધાતુ એટલે કે આ મુખ્ય ક્રિયા ત્યારબાદ ગણ ગણ એટલે એટલે કે કે શું તો સમૂહ બરાબર ધાતુઓનો સમૂહ ને આ આ ધાતુઓના સમૂહના કુલ દસ વિભાગો પાડવામાં આવ્યા છે ને બરાબર આ દસે દસ વિભાગના વિકરણ પ્રત્યે પાડવામાં આવ્યા છે તો આ પ્રમાણે આ ધાતુઓ છે તેના આ પ્રમાણે વિકરણ પ્રત્યયો પાડવામાં આવ્યા છે જેમ કે ભવાદી ઘરનો અપ્રત્યય તે દિવાદી ઘરનો તુદાદી ઘણનો અ અને ચુરાદી ઘરનો પ્રત્યય આ પ્રમાણે વિકરણ પ્રત્યયો પાળવામાં આવ્યા છે તો આ પ્રત્યયો આપણે અગાઉ સમજી ગયા હતા તો ત્યારબાદ વળી આગળ જોઈએ તો અહીં સામાન્ય રૂપથી આપેલું છે કે પેલા ઘરનો અવિકરણ પ્રત્યે ચોથા બી ચોથાનો આ છઠ્ઠાનો આ અને આઠ દસમાનો આ વિકરણ પ્રત્યે બરાબર તો અહીં મુખ્યત્વે આ ધાતુ છે આ કુલ ધાતુ એટલે કે મુખ્ય ક્રિયાઓ છે ને એને આ પહેલાં પહેલાં ચોથા છઠ્ઠા દસમાના આ પ્રમાણેના વિકરણ પ્રત્યેઓ લાગે છે બરાબર આ બાબત આપણે અગાઉ શીખ્યા છે એટલે ઝડપ કરું છું તો આ પ્રમાણેના વિકરણ પ્રત્યેઓ જે લાગે છે જેમ કે વસ્ત ધાતુને અવિકરણ પ્રત્યે લાગ્યો તેથી આ વસ્ત શબ્દ બન્યો તેજ પ્રમાણે દિવ ધાતુને ય વિક્રણ પ્રતે લાગ્યો ચોથા ગણનો તો દિવ્ય શબ્દ બન્યો એ જ પ્રમાણે તુદ ધાતુને અ વિક્રણ પ્રતે લાગ્યો તો તુદ તુદ શબ્દ બન્યો અને ચોર ધાતુ છે બરાબર ચોર ધાતુને અય વિક્રણ પ્રતે લાગ્યો તો તેનાથી શબ્દ બન્યો અય ચોરાય બરાબર આ પ્રમાણે વિક્રણ પ્રત્યયો છે તો હવે આવે છે કાળ પ્રત્યયો બરાબર કાળ પ્રત્યયો તો અગાઉ આપણે ધાતુ અને તેની સાથે ઘણોના પ્રત્યે જોડતા શીખ્યા બરાબર આપણે અગાઉ આપણે શું જોયું તો કે ધાતુ ધાતુ એટલે કે મુખ્ય ક્રિયા અને તેની સાથે ઘણોના પ્રત્યે જોડતા શીખ્યા એટલે કે ઘણોના પ્રત્યે કેવી રીતે જોડાય છે જેમ કે જેમ કે અહીં છે તે અવિક્રણ ઘણ પ્રથમ ઘણનો વિક્રણ પ્રત્યે અ છે તો એ ધાતુ સાથે કેવી રીતે જોડાયો અને તેની તેના આધારે વસ શબ્દ બન્યો બરાબર એવી જ રીતે ય તો ય વિકરણ પ્રત્યય છે તે દીવ સાથે દીવ ધાતુ સાથે કેવી રીતે જોડાયો અને જેની લીધે દિવ્ય શબ્દ બન્યો તો આ પ્રમાણે તો આ પ્રમાણે અગાઉ આપણે ધાતુ અને તેની સાથે ઘણોનો પ્રત્યય જોડતા શીખ્યા બરાબર ધાતુ અને ઘણોનો પ્રત્યય જોડતા શીખ્યા હવે આપણે કાળ પ્રત્યુ તેની સાથે જોડતા શીખશું આ કાળના પ્રત્યુ આધારે પ્રત્યય સહિતનો ધાતુ પ્રત્ય આધારિત કાળનું રૂપ ધારણ કરે છે તો હવે જ્યારે કાળના પ્રત્યયો એ ધાતુ સાથે જોડાય છે ત્યારે કાળના ત્યારે તે ધાતુ છે તે કાળ અનુસાર રૂપ ધારણ કરે છે બરાબર જેમ કે આપણે અગાઉ અહીં જોયું હતું કે અહીં વસમાં આ જે વસ શબ્દ છે બરાબર વસ શબ્દ છે તેનામાં છુ છુ લાગ્યો છે આનામાં ઈસ લાગ્યો છે તો એ શા કારણે કારણ કે આ અને હતો આ જે શબ્દ છે હતો તે પ્રત્યયો છે બરાબર તે કાળના પ્રત્યયો છે તો જે આ કાળના પ્રત્યયો આ વસ્ત ધાતુ આગળ લાગ્યા છે ઉપર વસવું મુખ્ય ક્રિયા સાથે લાગ્યા છે તેથી આ વર્તમાન કાળ ભવિષ્યકાળ અને ભૂતકાળની ક્રિયા બની છે બરાબર એ જ રીતે આનામાં વસ ધાતુમાં તી લાગ્યો આનામાં ઈષ્ય તી લાગ્યો ને આનામાં અ અને ત લાગ્યો બરાબર અ અને ત લાગ્યો તેથી આ આ મુખ્ય આ અમુક કાળ અનુસાર ક્રિયા બની છે તે જ પ્રમાણે અહીં કહે છે કે આ કાળના કાળના પ્રત્યે આધારે પ્રત્યે સહિતનો ધાતુ પ્રત્યે આધારિત કાળનું રૂપ ધારણ કરે છે બરાબર જે પ્રત્યય હોય જે પ્રત્યયની પાછળ લાગે જેમ કે વસુ છું તો આનામાં છું વર્તમાન કાળનો પ્રત્યય લાગ્યો તેથી એ ધાતુ વર્તમાન કાળનું રૂપ ધારણ કર્યું એ જ પ્રમાણે એ જ પ્રમાણે કાળના પ્રત્યયો છે તે વિવિધ ધાતુ પાછળ લાગે છે અને તે ધાતુ તે તે કાળનું રૂપ ધારણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ કાળ પ્રત્યયોને પણ કુલ ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે પરસ્મી પદ આત્મને પદ અને ઉભય પદ તો આનામાં આપણે માત્ર ને માત્ર પરસ્મી પદ જ ભણવાનું છે બરાબર પરસ્મી પદ જ આપણે માત્ર ને માત્ર ભણવાનું છે બરાબર તો આપણે પરસ્મી પદ જ જોઈએ આ બધી ચર્ચાઓ હમણાં મૂકી દઈએ બરાબર આપણે પરસ્મી પદ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો હવે આવે છે કાળ પ્રત્યયો બરાબર આપણે આપણે કુલ ચાર કાળ ભણવા કુલ ચાર કાળ છે જે તમને દસમા સુધી ભણવામાં આવે છે જેનામાં તમને આ આ સત્ર છે તેનામાં માત્ર ને માત્ર આ એક જ કાળ તમને ભણવામાં આવે છે તો તેના વિશે આપણે ટૂંકમાં આપણે સમજ મેળવતા જઈએ બરાબર વર્તમાન કાળના આ પ્રત્યય છે કાળ પરસ્મય આપણે અગાઉ જોયું કે કાળના આ ધાતુ છે તેના કુલ કાળ પ્રત્યયોને કુલ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે પદ આત્મને પદ ને ઉભય પદ બરાબર આ ત્રણ ભાગમાં કાળ પ્રત્યેને વિભાજિત કરવામાં આવ્યા છે તો એનામાં આપણે વર્તમાન સમયે વર્તમાન પરસ્મય પદી પ્રત્યયો વિશે જ ભણવાનું છે તો ધોરણ આઠના વિદ્યાર્થીઓ માત્ર વર્તમાન કાળ પરસ્મયપદી પ્રત્યયો જ ભણવાના છે બરાબર એ ધ્યાને લેજો તો આપણે જોઈએ વર્તમાન કાળ પરસ્મય પદી પ્રત્યયો કયા કયા છે તો તેના વિશે આપણે જોઈએ તો કે અહીં મી વહ ને મહ ત્યારબાદ સી થ ને થ અને તી તહ અને અંતિ બરાબર આ જે પ્રત્યયો છે તે વર્તમાનકાળ કાળ પદી પ્રત્યયો છે વિદ્યાર્થી મિત્રો આનામાં તમે પહેલો પુરુષ કોને કહેવાય બીજો પુરુષ કોને કહેવાય અને ત્રીજો પુરુષ કોને કહેવાય આ બાબત વિશે તમે અગાઉ શીખી ગયા છો એટલે હવે શીખવવાની જરૂર નથી બરાબર ત્યારબાદ એક વચન દ્વિ વચન ને બહુ કોને કહેવાય એ પણ તમે શીખી ગયા છો બરાબર તો હવે આ જે પ્રત્યયો છે ત્રીજો પુરુષનો તી પ્રત્યય છે નમતી ત્યારબાદ નમતઃ ને નમંતિ નમસી નમથઃ ને નમથઃ નમામિ નમાવહ ને નમામ આ બધા પ્રત્યયો છે તે વર્તમાન કાળ પરસ્મયપદી પ્રત્યયો છે તો હવે આપણે જોઈએ નીચે પઠ ધાતુ છે તો તેને આ પ્રત્યયો કેવી રીતે લાગ્યા છે અહીં તમારી બાજુમાં બીજું પણ એક ધાતુ આપેલો છે જેનામાં આ કાળના પ્રત્યયો લાગેલા જ છે જેમ કે અહીં તમે જુઓ નમ બરાબર નમતી નમતઃ નમંતિ તો આ બધામાં આ આ જે પ્રત્યેય છે તે લાગેલા છે ત્યારબાદ અહીં નમસી બરાબર થ હતો નમથઃ અને આ થ હતો નમથ ત્યારબાદ મી તો નમામી નમ ને વહ તો નમાવહ ને નમામહ મ તો નમામ અહીં એક બાબત તમે એ ધ્યાને લેજો કે જ્યારે પહેલું પુરુષ ઉત્તમ પુરુષ એટલે કે આપણે જ્યારે આપણા પોતાના વિશે વાત કરતા હોઈએ ત્યારે તેનામાં ત્યારે તેનામાં છે તે ત્યારે તેનામાં આ જે આ છે આ વધારે ઉમેરાય છે એ બાબત તમે ધ્યાને લેજો જ્યારે આપણે ઉત્તમ પુરુષમાં આપણા પોતા વિશે વાત કરતા હોઈએ ત્યારે આ જે આ છે તે એનામાં વધારાનું ઉમેરાય છે બરાબર એ બાબતે તમે ધ્યાને લેજો તો આ પ્રમાણે કાળના પ્રત્યયો લાગે છે એ જ પ્રમાણે અહીં તમને એક આપેલું છે કે નીચે પઠ ધાતુ છે બરાબર પઠ ધાતુ છે તેને આપણે વિકરણ પ્રત્યે અલગાવ્યો પહેલા ગણનો બરાબર પહેલા ગણનો વિકરણ પ્રત્યે પઠ ધાતુને અલગાવ્યો તો એનાથી શબ્દ શું બનશે તો કે આ પઠ એવો શબ્દ બનશે ત્યારબાદ આ જે તી પ્રત્યય છે તેની પાછળ લગાવ્યો તો શું શબ્દ બન્યો પઠ તી બરાબર એ જ પ્રમાણે એ જ પ્રમાણે આ પઠ છે પઠ પઠ શબ્દ છે બરાબર આ પઠ શબ્દ પઠ ધાતુ લીધો આપણે પઠ એટલે કે ભણવું અને એની એને આગળ પહેલાં ઘણનો વિકરણ પ્રત્યે લગાયો તેથી શબ્દ શું બન્યો તો કે પઠ બરાબર આ પ્રમાણે જે શબ્દ છે આ પ્રમાણે શબ્દ બન્યો હવે તેની પાછળ આપણે ત એવો વિકરણ પ્રત્યે લગાવ્યો તો શું શબ્દ બનશે તો કે પઠ બરાબર એ જ પ્રમાણે પઠનથી બરાબર શબ્દ બનશે ત્યારબાદ સી પ્રત્યે લાગશે તો પઠ સી પઠત અને ને આ બધા પ્રત્યે અહીંયા છે જ જોજો તમે ત્યારબાદ એ પઠામી નમામી તો પઠામી નમામહ તો પઠામહ અને નમામહ તો પઠામહ એ પ્રમાણે રૂપો બને છે હવે એક બાબત બીજી આનામાં એ કે ઉત્તમ પુરુષ જ્યારે આપણે ભણતા હોઈએ બરાબર ઉત્તમ પુરુષ વિશે વાત કરતા હોઈએ ત્યારે ઉત્તમ પુરુષમાં હંમેશા આ આ જ આટલી જ બાબતો આવશે અહમ આવામ ને વયમ બરાબર અહમ પહેલાં એક વચનમાં અહમ આવશે દ્વિવચનમાં આવામાં આવશે અને બહુવચનમાં વયમ આવશે બરાબર ત્યારબાદ મધ્યમ પુરુષમાં ત્વમ યુઆમ ને યુએમ એ બાબત તમે હંમેશા યાદ રાખજો મધ્યમ પુરુષમાં એક વચનમાં ત્વ દ્વિવચનમાં યુવામ અને બહુવચનમાં યુયમ આવશે આહ આનો અર્થ શું થાય બરાબર આપણે જોઈએ અહમ પઠામી તો અર્થ શું થાય તો કે હું ભણું છું બરાબર ત્યારબાદ આવામ પઠાવહ એટલે કે અમે બંને ભણીએ છીએ ત્યારબાદ વયમ પઠામહ એટલે કે અમે બધા ભણીએ છીએ બરાબર અહમ પઠામી એટલે કે હું ભણું છું આવામ પઠાવહ એટલે કે અમે બંને ભણીએ છીએ અને વયમ પઠામ એટલે કે અમે બધા ભણીએ છીએ ત્યારબાદ ત્વમ પઠસી એટલે કે તું ભણે છે યુવામ પઠથ એટલે કે તમે બંને ભણો છો અને યુએમ પઠાથ એટલે કે તમે બધા ભણો છો એ જ પ્રમાણે આનામાં પણ હું નમું છું અમે બંને નમીએ છીએ અને અમે બધા નમીએ છીએ અહમ આવમ વયમ જો લગાણીએ તો ત્યારબાદ તોમ યુએમ યુએમ લગાણીએ તો ત્વ નમસી યુએમ નમથ અને યુએમ નમથ એટલે કે તું ભણે છે તમે બંને ભણો છો અને તમે બધા ભણો છો હવે આ જે બહુ આ પુરુષ છે તેનામાં વિવિધ પ્રત્યયો આ પુરુષ નામો બદલાતા રહે છે કારણ કે આ અન્ય પુરુષ ત્રીજો પુરુષ છે બરાબર ત્રીજા પુરુષમાં નામ પણ આવી શકે કોઈ જેમ કે રામ લક્ષ્મણ સીતા વગેરે નામ પણ આવી શકે ઉપરાંત સહ સાહ એ સ વગેરે સર્મ નામો પણ આવી શકે જે તમે અગાઉ ભણશો બરાબર તો અહમ આવામ વયમ તોમ યુએમ યુએમ આ ફિક્સ જ છે કે પહેલો પુરુષ અને બીજા પુરુષ સાથે જ આવશે બરાબર આટલી બાબતો ફિક્સ જ છે એ બાબત તમે ધ્યાને લેજો ત્યારબાદ આપણે આગળ વધીએ તો પહેલા ગણનો વિકરણ પ્રત્યે શું વેળા ગણનો વિકરણ પ્રત્યે અ હતો અને તેની આધારે વિકરણ પ્રત્યે અ જોડાઈને પાઠા શબ્દ બન્યો તેની આગળ કાળ પ્રત્યે જોડાણો તેની આધારે આ બધા રૂપો બન્યા છે બરાબર એ તમે જોયા ત્યારબાદ આપણે આગળ વધીએ તો ચતુર્થ ગણ બરાબર ચતુર્થ ગણ આવે છે એટલે કે સામાન્ય રૂપે સંતોષવું બરાબર એટલે કે સંતોષ આપવો એવો એનો અર્થ થાય તો સર્વપ્રથમ આપણે જોઈએ તો કે વર્તમાન કાળ પરસ્મયપદી પ્રત્યય તમારી સામે વર્તમાન કાળના આ પરસ્મી પદી પ્રત્યય તો છે જ બરાબર આ વર્તમાન કાળના છે તે પરસ્મયપદી પ્રત્યય તો તમારી સામે છે જ તો હવે આપણે એ પ્રમાણે જે પ્રમાણે આપણે વર્તમાન કાળ પ્રથમ ગણના પ્રથમ ગણમાં જે પ્રમાણે ક્રિયા કરી તે જ પ્રમાણે અહીં કરીએ જેમ કે ય પ્રત્યય છે તો અહીં તુસ્ત ધાતુ છે બરાબર તુસ્ત ધાતુ છે તેની આગળ આ ય પ્રત્યય જોડાયો તો તેથી શું શબ્દ બન્યો તુસ્ય બરાબર તુસ્ય એવો શબ્દ બન્યો તુસ્ત ધાતુ તેની આગળ ય જોડાયો તેથી શબ્દ બન્યો તુષ્ય અહીં અ નથી એટલે કે અહીં આ જે સ છે તે પૂર્ણ લખાણો નથી તો તુષ્ય શબ્દ બન્યો અને તેની આગળ કાળ પ્રત્યે તુષ્યતી બરાબર એ જ પ્રમાણે એ જ પ્રમાણે આ નૃત ધાતુ છે બરાબર ધા નૃત એટલે કે નૃત્ય કરવું તો તેની આગળ કાળ પ્રત્યે જોડાણો ય તો તેથી શબ્દ બન્યો નૃત્યથી બરાબર એ જ પ્રમાણે કાળ પ્રત્યે જોડાય છે અને રૂપો બનતા જાય છે બરાબર એ તમે ધ્યાનથી જોજો તો તુષ્યતી બરાબર તે જ પ્રમાણે તુષ પ્લસ ય બરાબર પ્લસ ત બરાબર તુષ્ય તે જ પ્રમાણે તુસ પ્લસ ય અને પ્લસ અંતિ બરાબર તુષ્યંતિ ત્યારબાદ તુસ પ્લસ ય અને પ્લસ સી આ સી બરાબર તો તુષ્ય તે જ પ્રમાણે તુષ પ્લસ આ ય

પણ નૃત્યામી આવે એ બાબત તમે ધ્યાને લેજો જેમ કે અહીં પણ છે ત્યારબાદ નીચે જોઈએ તો આ તુષ્યામીમાં પણ છે અને તે ઉપર જોઈએ ત્યારબાદ બીજે ઠેકાણે અહીં જોઈએ તો તુષ્યાવહમાં પણ છે અને આગળ તુષ્યામમાં પણ છે તો આશા છે આ બાબત તમે સમજ્યા હશો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો છઠ્ઠાગણનો પ્રત્યય શું બરાબર છઠ્ઠાગણ વિકરણ પ્રત્યય શું છે તો કે છઠ્ઠાગર વિકરણ પ્રત્યય છે અ એ જ પ્રમાણે આપણે અગાઉ જોયું બરાબર આ ક્ષિપ ધાતુ છે કેવો ધાતુ છે ક્ષિપ ક્ષિપ એટલે કે શું તો કે ક્ષિપ એટલે કે ફેંકવું બરાબર તો આ ક્ષિપ ધાતુ છે મુખ્ય ક્રિયા છે તેની આગળ વિકરણ પ્રત્યે જોડાયો અ બરાબર અ એવો વિક્રમ પ્રત્યે જોડાયો ધાતુનો જે છઠ્ઠા પ્રત્યે અ જોડાયો જેથી આ ધાતુ છઠ્ઠા ગણનો બન્યો ત્યારબાદ તેની પાછળ આવે છે તી કાળ પ્રત્યે તિ પ્રત્યે જોડાયો વર્તમાન કાળનો તી પ્રત્યે તેની પાછળ જોડાયો તો તેથી શું રૂપ બન્યો તો કે ક્ષિપતિ બરાબર ક્ષિપતિ એવો રૂપ બન્યો ત્યારબાદ એ જ પ્રમાણે ક્ષિપ ધાતુ ક્ષિપ ધાતુ પ્લસ છઠ્ઠાગણનો અપ્રત્યય પ્લસ કાળનો ત પ્રત્યય ત્રત્યય તો ક્ષિપ એવો રૂપ બન્યો બરાબર એ જ પ્રમાણે આપણે આગળ વધીએ તો કે ક્ષિપ ધાતુ આ જે ક્ષિપ ધાતુ અને છઠ્ઠાગણનો વિકરણ પ્રત્યય કયો તો કે અ તો આ અપ્રત્યય તેથી રૂપ બન્યો શું તો કે તેથી રૂપ બન્યો ક્ષિપ બરાબર ક્ષિપ અને ત્યારબાદ કાળ પ્રત્યે તેની આગળ અંતિ જોડાયો તો તેથી બન્યો ક્ષિપંતી બરાબર એ પ્રમાણે રૂપ બન્યો એ જ પ્રમાણે ક્ષિપસી ક્ષિપથ ક્ષિપત અને આ પહેલા ઉત્તમ પુરુષમાં આ જોણીએ તો ક્ષિપામી ક્ષિપાવહ ક્ષિપામહ લિખામી લિખાવહ લિખામ આ બધા એ પ્રમાણે જ બને છે તમે ધ્યાનથી જોજો બરાબર ત્યારબાદ આગળ વધીએ તો કે દસમા ગણનો વિકરણ પ્રત્યય કયો છે તો કે દસમા ગણનો વિકરણ પ્રત્યય છે અય કયો વિકરણ પ્રત્યય છે તો કે અય આ જે અય આપેલો છે એ દસમા ગણનો વિકરણ પ્રત્યે છે તો હવે આપણે જોઈએ તો દસમા ગણનો ધાતુ રચ છે તો પાછળ વિકરણ લાગ્યો તો તો રૂપ બનશે કે રચય બરાબર રચય એ પ્રમાણે રૂપ બન્યો રચ પ્લસ આનામાં ચૂર્ણ લખાયેલો છે કારણ કે આનામાં રચયમાં માં જે અ છે બરાબર તો શું બનશે તો કે રચય એ પ્રમાણે રૂપ બન્યો

પ્લસ અય પ્રત્યય બરાબર કાળ નો આજે અય પ્રત્યાર્થી મિત્રો શું આપ સમજ્યા કે કાળ પ્રત્યયો છે તે તે ધાતુની આગળ કેવી રીતે જોડાય છે જે તે સમજ્યા તો આ જે કાળ પ્રત્યયો છે તે ધાતુ આગળ જોડાય છે અને ધાતુ આગળ જોડાય છે અને આ કાળ પ્રત્યે ખાલી વર્તમાન કાળ પરસ્મયપદી જે પ્રત્યયો તમને વર્તમાન સમય ભણવામાં આવે છે તો આ આ ઉપરાંત આત્મનિપદી પ્રત્યયો પણ આવે છે ત્યારબાદ ઉભયપદી પ્રત્યયો પણ આવે છે બરાબર પણ વર્તમાન સમયે આપણે વર્તમાન કાળ પરસ્મયપદી જે પ્રત્યયો ભણવાના છે તો ટૂંકમાં વર્તમાન કાળ પરસ્મયપદી કાળના પ્રત્યયો આ પ્રમાણે છે બરાબર વર્તમાન કાળ પરસ્મયપદી કાળના પ્રત્યયો છે તે આ પ્રમાણે છે જે તમે યાદ રાખો યાદ રાખી અને વિવિધ ધાતુઓના રૂપ બનાવી શકો છો જેમ કે બરાબર બરાબર ગચ્છતી રીતે આ પ્રમાણે વિવિધ રૂપો બનાવી શકો છો બરાબર આ કાળ પ્રત્યે ટૂંકમાં આપણે યાદ કેટલું રાખવાનું તો કે આ કાળ પ્રત્યે યાદ રાખવાનું જેનાથી આપણે ઓળખ ઓળખાણ પડે કે આ ધાતુ છે તે ક્યાં ગણનો છે ઉપરાંત આપણે ઉપરાંત આપણે આ જે પ્રત્યયો છે એ પ્રત્યયો યાદ રાખવાના બરાબર આ પ્રત્યય મી વહમ સી થ અને તિ ત અંતિ આ જે પ્રત્યયો છે એ પ્રત્યયો આપણે યાદ રાખવાના અને એ અનુસાર આપણે વિવિધ રૂપો બનાવતા જવાના બરાબર ને અહમ આવમ વયમ વગેરે તો આ વગેરે છે તે ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ વગેરેમાં જ આવે છે તોમ યુમ યુમ વગેરે તો હવે શું તમે સમજ્યા કે ક્રિયા કેવી રીતે બને છે સંસ્કૃતની બરાબર તો સર્વપ્રથમ એક મુખ્ય ધાતુ આવે ધાતુ એટલે કે મુખ્ય ક્રિયા આવે ત્યારબાદ ઘણનો એક વિકરણ પ્રત્યે ધાતુમાં જોડાય બરાબર કોઈ એક ઘણ છે તો એ ઘણનો વિકરણ પ્રત્યે ધાતુમાં જોડાય જેમ કે આપણે ચાર ગણ હતા એનામાં કયા કયા પ્રત્યય હતા તો કે અ ય અ અને આ ચાર અિકરણ પ્રત્યે તેનામાં હતા બરાબર આ ચાર વિકરણ પ્રત્યે તેનામાં હતા એ ઘણમાં તો આ ચાર વિક્રમ પ્રત્યે એક ઘણના વિક્રણ પ્રત્યે ધાતુ પાછળ જોડાય અને ત્યારબાદ શું થાય તો કે કાળ પ્રત્યે ધાતુ પાછળ જોડાય બરાબર તો આ બધેનું જ્યારે જોડાણ થાય ત્યારે એક મુખ્ય ક્રિયા બને છે બરાબર ત્યારે એક ક્રિયા બને છે જ્યારે આ બધાનું જોડાણ થાય ધાતુ ઘરનો પ્રત્યે અને કાળનો પ્રત્યે આ જ્યારે સર્વ બધું જોડાણ થાય ત્યારે એક ક્રિયા બને છે તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે ઉપરોક્ત બાબતો તમને બરાબર સમજાઈ ગઈ હશે બરાબર જો તો આ સાથે છે તે આજનો તાસ છે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ તો શુભમ ભવેત અસ્તુ